તો કહેવાતા વિકસિત ગુજરાતના અનેક ગામડાઓ આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસ ઝંખે છે સ્થિતિ એવી છે કે કલોલ તાલુકાના મેધાપુર ગામના લોકો બે કિલોમીટરના પાકા રસ્તા માટે દાયકાઓથી સંઘર્ષ કરી રહ્યા છે બહેરા તંત્ર અને આંધળી સરકારને જગાડવા ગામ લોકોએ રામધૂમ બોલાવી કહેવાતા વાઇબ્રન્ટ અને વિકસિત ગુજરાતમાં દીવા તળે અંધારું જેવી હકીકત એ છે કે આજે પણ અનેક ગામડાઓ વિકાસ ઝંખે છે ગામડાઓ હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું મેદાપુર ગામ આજ કહેવાતા વિકસિત ગુજરાતનું ગામ છે કે જ્યાં બે કિલોમીટરના પાકા રસ્તા માટે ગામ લોકો દાયકાઓથી સંઘર્ષ કરી રહ્યા છે બસો જેટલા આદિવાસી પરિવારો રસ્તા માટે લડત ચલાવી રહ્યા છે પણ તેમનું સાંભળનારું કોઈ નથી અમારે લગભગ સાત થી આઠ પેઢી બદલાઈ ગઈ છે તો આ અમારે હજુ આનો આ પોઝિશન છે અમારે કોઈ અધિકારી કશો કશો કરતા નથી ઇલેક્શન વખત બધા ગાડીઓ પર ગાડીઓ તૂટે અને જે કંઈ કંઈક કામ કરવાનું હોય તો કશું કરતા નથી તો બધા અંતાઈ જાય બહેરા વહીવટી તંત્ર અને આંધળી સરકારને જગાડવા માટે ગામ લોકોએ રસ્તા માટે રસ્તા પર બેસી રામધૂન બોલાવી હતી કાલુલ તાલુકાના મેદાપુર ગ્રામ પંચાયતના નમરા ફળિયાના લોકોને પાકા રસ્તાની સુવિધા નથી આ ગામ કાલોલથી મલાવના માર્ગ ઉપર આવેલું છે ત્યાંથી નમરા ફળિયામાં જવાનો કાચો ધુળિયો માર્ગ હોવાથી લોકોએ આજે પણ ચાલીને ડામરના મુખ્ય માર્ગ સુધી અવરજવર કરવી પડે છે એકસો આઠ એમ્બ્યુલન્સ કે પછી અન્ય કોઈ વાહનો લોકોના ઘર સુધી પહોંચતા નથી તેથી બીમાર માણસને કે પ્રસુદાને ખાટલામાં નાખી મુખ્ય રસ્તા સુધી પહોંચાડવામાં આવે છે જાસુથી પહોંચો ઘરની વસ્તી છે અમારી આદિવાસીની તો અમારે આ રસ્તાની માંગ છે પણ અમારું કોઈ સાહેબો કે કર્મચારી કોઈ મોનવા તૈયાર સાહેબ નહીં અને દોલતપુરાની ને જેતપુરની બેની વચ્ચેથી આ રસ્તો આવે છે આ બાજુ નવાણ આવી જાય છે એલી બાજુ સાહેબ નવાણ આવી જાય અમારો છોકરો તરી ચાલી છોકરો અહીંથી નિહાર જવા આવ ભણતર ભણે છે

બે કિલોમીટરના કાચા માર્ગ ઉપર કોતર આવે છે જેના પર પાણી ફરી વળે છે ફળિયાની બીજી તરફ કરાળ નદી આવેલી હોવાથી વધુ વરસાદની સ્થિતિમાં આ લોકો સંપર્ક વિહોણા થઈ જાય છે રસ્તાના અભાવે રોજનું કમાઈને રોજનું ખાનારા આ ગરીબ લોકો ચોમાસામાં દિવસો સુધી મજૂરીએ જઈ શકતા નથી જેથી ઘણા દિવસો સુધી તેમના ઘરમાં ચૂલો ન સળગે તેવી ખૂબ કપરી પરિસ્થિતિ ઊભી થાય છે અમારા ગામમાં કે હજાર ઘડિયાને ઘડિયા પહેરી ગઈ અમારે કોઈ રસ્તો આવર જવર નથી અમારા ગામની અંદર નમ્રાફળની અંદર એકથી પાંચ લગન સ્કૂલ છે પછી આંગણવાડી છે અમારે એકથી પાંચ લગન નમરા નમ્રફળની અંદર છે અમારે એકથી છ સાત આઠ ધોરણમાં બનાવવું હોય તો અમારે રસ્તા માટે કઈ જગ્યા છોકરો અમારો બનાવવો અમારે રસ્તાની કોઈ અવર જવર છે નહીં માત્ર બે કિલોમીટરના બાકા રસ્તા માટે હાડમારી ભોગવતા વિકસિત ગુજરાતની આ કડવી હકીકત છે કે જીએસટીવી હાલો